નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ધર્મીન વાઘેલા આપ સૌનું ફરીથી સાયન્સની દુનિયામાં સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ચેપ્ટર આઠ વિજ્ઞાન વિશેના કોષ રચના અને કાર્ય એનો અભ્યાસ કરવાનો છે ચેપ્ટરની શરૂઆત કરતાં પહેલાં કોષ એટલે શું એ કઈ રીતનું બનેલું હોય છે અને એનું કાર્ય શું છે આખી ડિટેલમાં અભ્યાસ કરવાનો છે તો સૌ પ્રથમ કોષ વિશે આપણે જોઈ લઈએ કે કોષ શું હોય છે તો સજીવ અને નિર્જીવ એ બે પ્રકારની વસ્તુઓ આપણે આપણી આસપાસ જોઈએ છીએ જેમ કે સજીવની અંદર છોકરો છોકરી કૂતરો મરઘી છોડ કે વૃક્ષ એ દરેક વસ્તુ સજીવની અંદર સમાવેશ થશે જ્યારે નિર્જીવની અંદર ઘર દડો માટલું ચોપડી ખુરશી વગેરેનો સમાવેશ થશે તમને યાદ હશે કે બધા સજીવ કેટલાક મૂળભૂત કાર્યો કરે એટલે સજીવો નિર્જીવમાં ભિન્નતા શું છે કે અલગ પ્રકારના અમુક કાર્ય કરતા હોય છે સજીવો જે છે એ તો એમની દૈનિક જરૂરિયાતોને આધારે શું તમે આ કાર્યોની યાદી બનાવી શકો છો એટલે કે સજીવના કાર્યો શું હોઈ શકે જેમ કે રમવું દોડવું કૂદવું બોલવું લખવું આ બધા જ પ્રકારના કાર્યો જે છે એ સજીવો દ્વારા કરવામાં આવે છે વિવિધ અંગોના સમૂહ જુદા જુદા કાર્યો કરે છે જે તમે સૂચિબદ્ધ કર્યા છે એટલે કે આપણા શરીર શરીરના જે અંગો જે છે જેમ કે અહીંયા દર્શાવેલા છે અમુક અંગો જઠર પાચનતંત્ર પેશી ફેફસા શ્વસનતંત્ર એટલે મતલબ કે ધારો કે કોષની વાત કરીએ તો કોષ જે છે એમાંથી પેશીનો ઉદભવ થાય છે કોષો ભેગા મળીને એના વિશે આપણે આગળ ચર્ચા કરીશું પેશી જે છે એ ધારો કે જઠર એક પ્રકારની પેશી છે અને એ જઠર જે છે એ પાચનતંત્રની અંદર કાર્ય કરે છે પછી પેશીઓમાં એક ફેફસા પેશીઓ અમુક ભેગા થઈને ફેફસા બનાવે છે અને ફેફસા જે છે એ આપણા શ્વસનતંત્રની અંદર કાર્ય કરે છે એટલે આવા અંગો જે છે ફેફસા છે જઠર છે એ દરેક અંગ એ અમુક નિશ્ચિત કાર્ય કરવા માટે આપણા શરીરમાં આવેલા છે આ પ્રકારમાં તમે અંગોના રચનાત્મક મૂળભૂત એકમ વિશે અભ્યાસ કરશો જેને કોષ કહે છે એટલે કે અંગોનું રચનાત્મક એકમ રચનાત્મક મૂળભૂત એકમ એટલે ધારો કે આ અંગ ફેફસા બને છે તો એના માટે રચનાત્મક એકમ એટલે એની રચના માટે કયો મૂળભૂત એકમ જવાબદાર છે તો પેશી પેશી સેમાંથી બને છે તો કોષ એટલે મૂળભૂત એકમ શું આવ્યો કોષ આવ્યો બરાબર છે એટલે કોઈપણ અંગ છે એના બનવા માટે એની રચના માટે એનો મૂળભૂત એકમ તરીકે કોષ રહેલો છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે પણ કોષની સરખામણી અહીંયા તમને ઈંટો સાથે કરી દીધો જેવી રીતે ઈંટો જોડીને ઇમારતનું નિર્માણ કરવામાં આવે છે ધારો કે ઈંટ છે એ ભેગા કરો તમે એટલે દિવાલ બને દિવાલને તમે આખી કમ્પ્લીટ કરીને બધું કરીને ઇમારતનું નિર્માણ કરી શકો છો એ રીતે કોષનું છે કે કોષો ભેગા મળીને પેશી બનાવશે અને પેશીમાંથી અંગો બનશે જેનાથી આખા શરીરનું નિર્માણ થશે એવી જ રીતે વિભિન્ન કોષો સાથે જોડાઈને પ્રત્યેક સજીવ શ્રેણીનું નિર્માણ કરે છે જે આપણે વાત કરી હવે કોષની શોધ કઈ રીતે થઈ ડિસ્કવરી ઓફ ધ સેલ એટલે કે આ કોષ જે છે એ કોણે શોધ્યો કઈ રીતે શોધ્યો એનો આપણે એક બ્રીફ હિસ્ટ્રી આપણે શીખીશું તો રોબર્ટ હુક એક સાયન્ટિસ્ટ હતો એને સોળસો ને પાસઠમાં બૂચનો પાતળો છેદ લઈ અને સામાન્ય વિપુલ દર્શક સાધનની મદદથી અભ્યાસ કર્યો બૂચ તરીકે મતલબ એણે પ્લાસ્ટિકની કોઈ વસ્તુ નથી લીધી પણ એક લાકડાનું ટુકડા જેવું એણે લીધું હતું લાકડાનું બૂચ જે આવતું પહેલાંના સમયમાં એનો યુઝ કર્યો હતો અને એણે આ પ્રકારનું એક તમને અહીંયા બતાવેલું છે સૂક્ષ્મ દર્શક યંત્ર એકદમ સામાન્ય એમ પહેલાંના જમાનાનું બહુ જ જૂનું છે એટલે બહુ ડેવલપ ટેક ટેકનોલોજીમાં બહુ આગળ પડતું નહોતું એટલું બધું પણ સામાન્ય એમ સાદુ સાદુ એક સૂક્ષ્મદર્શન કેન્દ્રમાં એને જોયું એણે કેન્દ્રમાં જે બૂચ જે છે એની જગ્યાએ બૂચ તરીકે વૃક્ષની જે જે આવે અથવા તો એને જે બ્રાન્ચ છે એના જે લાકડું છે એનો ઉપયોગ કર્યો હતો બૂચનો એક વનસ્પતિને છાલનો એક ભાગ છે એમ હવે એને બૂચનું જે અવલોકન કર્યું એમાં એણે બૂચનું પાત્રો છેદ લીધો અને સુક્ષ્મ કેન્દ્રથી એને અભ્યાસ કર્યો તો એને ઉપર તમે જોઈ શકો છો એવી એને ખાના ખાના જેવી રચના દેખાણી એણે બૂચનું જે અવલોકન કર્યું એની અંદર ખાના જેવી આમ ખંડ જેવો ઉપડતા હોય મધપુડો આપેલો મધપુડું દેખાય એવા ટાઈપનું એને આ પ્રકારના ખાનાઓ જોયા જેની સાથે જેની જે સરખામણી જે છે એ મધપુડા સાથે પણ કરવામાં આવે છે કે મધપુડામાં જેમ કેમ આપણે ખાનાઓ આમ જોઈ શકીએ એ ટાઈપના ખાના એના બુચના સુક્ષ્મ કેન્દ્રના અવલોકનમાં જોયા અને એણે એ પણ જોયું કે પ્રત્યેક ખાના એક દિવાલ સાથે અથવા વિભાજન પટ્ટી દ્વારા છૂટા પડે છે એટલે આમ છૂટા પાડતા હોય ધારો કે એક આમ ખાનું છે બીજું આમ ખાનું છે ત્રીજું આમ ખાનું છે ચોથું આમ ખાનું છે તેવી રીતે બધા એક આમ બાઉન્ડરી વડે છૂટા પડે છે એવું એણે જોયું આ જે રોબોટ હોક હતો એણે આ જે ખાનાઓ હતા એને કોષ નામ આપ્યું કોષ જે છે એક લેટિન વર્ડ છે એનો અર્થ થાય છે ખંડ અથવા ઓરડો એટલે આમ ખાના જેવા પડતા હતા ને ઓરડા જેવા આમ ખાના જેવું એટલે એને લેટિન ભાષામાં ઓરડાને કે ખાનાને કોષ કહેવાય એટલે રોબોટ હુક જે છે એને આ ખાનાઓ જે છે અંદરના એને કોષ નામ આપ્યું હુક દ્વારા જોવામાં આવેલા આ ખાનામય સંરચના વાસ્તવમાં મૃતકોષો હતા એટલે એને જે જોયું હતું એ કોને જોયું હતું વનસ્પતિની છાલના જે બૂચ હતો એને જોયું હતું બરાબર છે તો વનસ્પતિને જે થડ જે છે અથવા તો છાલ છે એ કેવું કહેવાય મૃત કહેવાય મૃત કોષો કહેવાય જીવંત કોષો ન કહેવાય એટલે એને અવલોકન કર્યું તો એ કોષો હતા સજીવોના જીવંત કોષોને વધુ સારા માઇક્રોસ્કોપની શોધ પછી જ જોઈ શકાયા એટલે રોબર્ટ હુકે સોળસોને આસપાસ જે આ અવલોકન કર્યું એને લગભગ દોઢસો વર્ષ સુધી કોઈને કોષ વિશે બહુ વધારે માહિતી મળી નહીં કેમ કે ત્યારે કોઈ સારા એવા માઇક્રોસ્કોપનો શોધ થઈ નહોતી બધા સાદા માઇક્રોસ્કોપ હતા એટલે એની અંદરથી આપણને એની ડિટેલ માહિતી ન મળી શકે પછી ધીરે ધીરે કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ ઇલેક્ટ્રો માઇક્રોસ્કોપ એવા અલગ અલગ ટેક જે માઇક્રોસ્કોપ છે એની શોધ થઈ પછી ધીરે ધીરે આપણને કોષ વિશે વધુ અભ્યાસ કરાતો ગયો અને અત્યારે આપણને કોષ વિશે ઘણી બધી વધારે માહિતી આપણી પાસે છે જો અહીંયા તમે સવાલ છે કે રોબર્ટ હોક જે એક સાદું માઇક્રોસ્કોપ હતું એને અવલોકન કર્યું એટલે ખાલી કોષ શબ્દ આપ બીજું એને કંઈ અવલોકન નહોતું કર્યું હવે એના અવલોકનથી દોઢસો વર્ષ પછી પણ કોષો વિશે બહુ ઓછી જાણકારી હતી એટલે કોષ વિશે બહુ ખબર જ નહોતી કોઈ એને કોઈ સાયન્ટિસ્ટને પણ પછી આજે કોષની આપણે રચના એના કાર્યો વિશે આપણને ઘણી બધી માહિતી છે એનું રીઝન શું છે કે અત્યારે બહુ હાઈટેક માઇક્રોસ્કોપ જે છે ઉચ્ચ એટલે કે વધારે વિવર્ધન ક્ષમતા વિવર્ધન ક્ષમતા એટલે બહુ વધારે તમે સૂક્ષ્મ વસ્તુઓ જોઈ શકો એવું અને અન્ય હાઈટેક ઘણી બધી વસ્તુઓ છે આપણી પાસે એટલે આપણે એનો વધારે અભ્યાસ કરી શકાય હવે આપણે કોષની હિસ્ટ્રી વિશે વાત થઈ ગઈ હવે કોષ વિશે વાત કરીએ કે કોષ શું છે એટલે કે સેલ એને ઇંગ્લિશમાં સેલ કહેવાય જેમ એક ઈટ એ કોઈ ઈમારત માટે એક એકમ તરીકે કામ કરે છે એનું મૂળભૂત એકમ એમ કોઈ પણ સજીવ ના કે નિર્જીવ હોય કોઈ પણ સજીવ ધારો કે છે તો એના પાયાના એકમ તરીકે પણ કોષ કામ કરે છે એની રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે જેમ કે આપણે ઈંટ જે છે એનાથી દીવાલ બને દિવાલથી આપણે અલગ અલગ ઇમારતનું નિર્માણ કરી શકીએ હવે ઇમારતો બને છે ઈંટથી તે પણ તમે એનો આકાર કે પછી એનું હાઈટ છે એ દરેક તમે પોતાની રીતે ચેન્જ કરી શકો છો મતલબ કે એ ઈંટમાંથી બને છે પરંતુ એના આકારને રંગ રંગરૂપ અલગ હોઈ શકે છે એમ સજીવોની અંદર પણ કોષ એક જ પ્રકારના મતલબ દરેક સજીવ છે એ કોષથી જ બનેલા હોય છે પરંતુ એમના આકાર કદ અને રંગ માં પરિવર્તન જોવા મળે છે એ કોષ ઉપર આધાર રાખે છે હવે અહીંયા તમે જોઈ શકો છો એમ ત્રણ પ્રકારના કોષોની આપણે અહીંયા ચર્ચા કરેલી છે એક છે વનસ્પતિ કોષ જે વનસ્પતિઓમાં જોવા મળે છે પ્રાણી કોષ જે પ્રાણીઓ મનુષ્ય વગેરેમાં જોવા મળે છે અને અહીંયા તમને દર્શાવેલો છે બેક્ટેરિયા કોષ જે પ્રકારના રચના હોય છે કોષ જે છે તમે એની સરખામણી ઈંટ સાથે કરી શકો છો એટલે ઈમારતનું નિર્માણ કરવા માટે એક ઈંટ જેમ અગત્યનો ભાગ ભજ્યો છે એમ કોઈ પણ સજીવ હોય કે નિર્જીવ વસ્તુ છે એના નિર્માણમાં કોષ જે છે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે એનું ક્રિયાત્મક એકમ છે હવે વાત કરીએ છીએ કે મરઘીનું ઈંડું સરળતાથી જોઈ શકાય છે શું તે એક જ કોષનું મળેલ છે અથવા કોષોનો એક સમૂહ છે મરઘીનું ઈંડું જે હોય એને આપણે ઇઝીલી જોઈ શકીએ છીએ બાકીના જે કોષો છે એને આપણે જોવા માટે માઇક્રોસ્કોપનો યુઝ કરવો પડે પણ મરઘીનું ઈંડું એક એવી વસ્તુ છે કે જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ તો હા મરઘીનો ઈંડો જે છે એ એક આખો કોષ છે પણ એ બહુ મોટો કોષ છે અને એ એવો કોષ છે કે જેને આપણે આપણી નરી આંખે જોઈ શકીએ છીએ કે જેની અંદર અમુક અમુક જર્મીનો ડીસ જદી નાલ્બિમિન એવું બધું આવેલું હોય પણ આ આખું જે છે એ એક કોષ ગણાય છે બીજા કોષોને જોવા માટે આપણે શું વાપરવું પડે છે સૂક્ષ્મદર્શક યંત્ર તો આજે આપણે કોષની માહિતી મેળવી નેક્સ્ટ સેશનની અંદર કોષ વિશે આપણે વધારે માહિતી મેળવીશું ત્યાં સુધી આ એકવાર રિફર કરી લેજો મળીએ નેક્સ્ટ સેશનમાં આવજો